સરકાર દ્વારા ગામડે ગામડે સ્વચ્છતા જળવાય અને જાહેરમાં લઘુ શંકા કે શૌચાલય માટે જવું ના પડે એ માટે લાખો રૂપિયાના ખર્ચે જાહેરમાં શૌચાલયો બનાવ્યા છે, પણ યોગ્ય પાયાની સુવિધાના અભાવે એ શૌચાલયો ખંડેર હાલતમાં જોવા મળે છે. આવું જ એક શૌચાલય મેઘરજના રામગઢી ગામે જોવા મળ્યું. તાલુકાના રામગઢી ગામે ગામના અને બહાર ગામના સ્ત્રી પુરુષોને શૌચક્રિયા માટે તકલીફ ન પડે તે માટે લાખોના ખર્ચે સ્ત્રી પુરુષનું જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, પણ આ શૌચાલય બનાવ્યા પછી તેના માટે જરૂરી પાયાની સુવિધા નથી, જેથી આ શૌચાલય ઉપયોગમાં લેવાતું નથી. 5 વર્ષ જેટલો સમય થયો પણ આ શૌચાલયમાં વીજળી કે વપરાશના પાણીની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે આ શૌચાલય ખંડિત હાલતમાં છે. શૌચાલયમાં નાખેલા વોશ બેઝિન તેમજ તમામ સાધનો હાલ ઉપયોગ વગરના તૂટેલા ફૂટેલા જોવા મળે છે. બિનઉપયોગી રહેતા આસપાસના ઘાસનું સામ્રાજ્ય સવાયું છે, એટલે સરકારે ખર્ચેલા રૂપિયા જનતાને કોઈ કામ આવ્યા નથી અને પ્રજાજનોને આજે પણ શૌચાલય વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ શૌચાલયમાં પાણી અને વીજળીની સગવડ થાય એવી જનતાની માંગ છે. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી.